પેન એટલે કે રસ લખવાના છે. તો બાળકો તમને ખ્યાલ છે આ શેના ચિત્ર છે? આ બોલ એટલે કે ઘડાના ચિત્ર છે. તો બાળકો બોલ એટલે કે ઘડાના ચિત્ર મળીને આપણે સંખ્યા આના લખવાની છે. ચાલો બાળકો આપણે બોલને ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા બોલ છે? 10. તો આપણે ખાનામાં કેટલા લખવાનું થશે? 10 એટલે કે 10 થાય છે. તો ખાનામાં આપણે 10 એટલે કે 10 લખવાનું છે. તો સૌ પ્રથમ આપણે 10 લખવા માટે શ્રેણી એટલે કે ઊભી લાઈન કરવાની છે. ત્યારબાદ આપણે ક્રોસ લાઈન કરવાની છે. એટલે કે આને શું કહેવામાં આવે છે? 10 એટલે કે 10 કહેવામાં આવે છે. તો બાળકો હવે આપણે અહીંયા 10 એટલે કે 10 લખતા શીખીએ. સૌ પ્રથમ આપણે ટેપો ઉપર લખીશું. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? શ્રેણી એટલે કે ઊભી લાઈન કરવાની છે. તો બાળકો આને શું કહેવામાં આવે છે? સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે અહીંયા આ બધા ટેપો ઉભીને કરવા લાઈન કરવાની છે. અને શું કહેવામાં આવે છે? 10 એટલે કે 10 કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 10 એટલે કે 10. 1 અને 0 લખી તો આપણે શું થઈ જાય? 10 એટલે કે 10 થઈ જાય. 1 અને 0 આપણે ભેગા કરી દઈએ તો શું થઈ જાય? 10 થઈ જાય. શું થઈ જાય? 10 એટલે કે 10 થઈ જાય. અહીંથી શરૂ કરીએ. શું કરવાનું છે? બધા ટેપો છોડીને સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન કરવાની છે. ત્યારબાદ શું કરવાનું છે? આપણે આ રીતે કરવા લાઈન કરવાની છે. અને શું કહેવામાં આવે છે? 10 એટલે કે 10 કહેવામાં આવે છે. અહીંથી શરૂ કરીને શું કરવાનું છે? સૌ પ્રથમ બધા ટેપો છોડીને સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન કરવાની છે. ત્યારબાદ શું કરવાનું છે? આપણે આ રીતે કરવા લાઈન કરવાનું છે. અને શું કહેવામાં આવે છે? 10 એટલે કે 10 કહેવામાં આવે છે. અહીંથી શરૂ કરીને સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન કરવાની છે. ત્યારબાદ શું કરવાનું છે? બધા ટેપો છોડીને આપણે આ રીતે કરવા લાઈન કરવાની છે. અને શું કહેવામાં આવે છે? 1 0 10 1 0 10 1 0 10. અને શું કહેવામાં આવે છે? 1 કહેવામાં આવે છે. અને બાજુમાં રહેલા શું કહેવામાં આવે છે? 0. તો 1 અને 0 બે બંને ભેગા કરીએ તો શું થઈ જાય? 1 0 10. 10 એટલે શું થાય? 10 થાય. 10 એટલે શું થાય? 10. 1 0 10. 10 એટલે 10. બધા ટપકો જોડીને સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન કરવાની છે. ત્યારબાદ આપણે કર્મલાઈન કરવાની છે. અને શું કહેવામાં આવે છે? 1 0 10. 10 એટલે શું થાય? 10 થાય છે. 1 0 10. 10 એટલે શું થાય? 10 થાય છે. અહીંથી શરૂ કરીને શું કરવાનું છે? સૌ પ્રથમ આપણે સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન કરવાની છે. ત્યારબાદ આપણે આ રીતે કર્મ લાઈન કરવાની છે. અને શું કહેવામાં આવે છે? 1 0 10. 10 એટલે શું થાય? 10 થાય છે. અહીંથી શરૂ કરી બધા ટપકાઓ જોડીને સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન કરવાની છે. ત્યારબાદ બધા ટપકાઓ જોડીને આપણે આ રીતે કર્મ લાઈન કરવાની છે. અને શું કહેવામાં આવે છે? 1 0 10. 10 એટલે શું થાય? 10 થાય છે. 1 0 10. 1 0 10. 10 એટલે 10. અહીંથી શરૂ કરીને આપણે આ રીતે બધા ટપકાઓ જોડીને સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન કરવાની છે. ત્યારબાદ બધા ટપકાઓ જોડીને આપણે આ રીતે કર્મ લાઈન કરવાની છે. અને શું કહેવામાં આવે છે? 1 0 10. 1 0 10 એટલે શું થાય? 10 થાય. 1 0 10 એટલે 10 કહેવામાં આવે છે. સૌ પ્રથમ શું આવે છે? 1 એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3, 4 એટલે 4, 5 એટલે 5, પછી શું આવે છે? 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9 એટલે 9, 10 એટલે 10. અને શું કહેવામાં આવે છે? 10 એટલે કે 10 કહેવામાં આવે છે. તો બાળકો પહેલા સૌ પ્રથમ શું કરવાનું છે? બધા ટપકા જોડીને આ રીતે સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન કરવાનું છે. ત્યારબાદ બધા ટપકાઓ જોડીને આપણે આ રીતે કર્મ લાઈન કરવાની છે. અને શું કહેવામાં આવે છે? 1 0 10. 10 એટલે 10. અહીંથી શરૂ કરીને શું કરવાનું છે? સૌ પ્રથમ સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન. ત્યારબાદ આપણે આ રીતે કર્મ લાઈન કરવાની છે. અને શું કહેવામાં આવે છે? 1 0 10. 1 0 10. સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન. ત્યારબાદ કર્મ લાઈન. અને શું કહેવામાં આવે છે? 1 0 10. 1 અને 0 બે નંબર 1 અને 0 ને બંનેને ભેગા કરીએ તો શું થઈ જાય? 1 0 10. 10 એટલે શું થાય? 10 થાય છે. અહીંથી શરૂ કરીને આપણે બધા ટપકાઓ જોડીને સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન. ત્યારબાદ આપણે આ રીતે કર્મ લાઈન કરવાની છે. અને શું કહેવામાં આવે છે? 1 0 10. 1 0 10. બધા ટપકાઓ જોડીને સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન. ત્યારબાદ આપણે આ રીતે બધા ટપકાઓ જોડીને કર્મ લાઈન કરવાની છે. અને શું કહેવામાં આવે છે? 1 0 10. 1 0 10. 10 એટલે શું થાય? 10 થાય. સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન કરવાની છે. ત્યારબાદ કર્મ લાઈન કરવાની છે. અને શું કહેવામાં આવે છે? 1 0 10. 1 0 10. 10 એટલે શું થાય? 10 થાય. તો બાળકો આપણે ટપકા ઉપર તો લખી નાખ્યું, હવે આપણે જાતે લખીશું. સૌ પ્રથમ શું કરવું છે? આપણે સ્ટેન્ડિંગ એટલે કે ઊભી લાઈન કરવાની છે.
પ્રથમ આપણે છે નીચેની જે ઉપલેન કરવાની છે ત્યારબાદ આપણે શું કરવું છે આ રીતે કર્વલન કરવાની છે આપણે શું કરવાનું છે 1 0 10 1 0 10 સ્ટેન્ડિંગ એટલે ઉભી લાઈન ત્યારબાદ કર્વલન કરવાની છે અને શું કરવાનું છે 1 0 10 10 એટલે શું થાય 10 થાય લખતું જવાનું તો જવાનું છે 1 0 10 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